ચાલો આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ, કારણ કે પુનરાવર્તન કરવું ઘણું સારું છે. આ બધી બાબત ભૂલવા જેવી નથી. ધારો કે જો આપણી પાસે આ એક રેખા હોય અને આ રેખા દ્વારા કોઈ ખૂણો બનતો હોય, તો વિચારો કે અહીં આ એક શિરોબિંદુ છે. જો હું આ રેખાની આસપાસ ફરું છું તો તે આપણને 360 અંશ મળે છે. આમ આ 360 અંશ છે. આગળ સમજ્યા કે વર્તુળમાં 360 અંશ હોય છે. હવે આપણે બીજું એ પણ સમજ્યા કે જો આપણી પાસે આ રીતે એક રેખા હોય અને તેમાં બે ખૂણા આ રીતે દોર્યા હોય, જેમ કે ધારો કે આ ખૂણો એક્સ છે અને આ ખૂણો વાય છે, તો તેને એક્સ અને વાય ને પૂરક કોણના ખૂણા કહે છે. પૂરક કોણના ખૂણા કહે છે, એટલે કે તેમનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે એક્સ વત્તા વાય બરાબર 180 અંશ. આ કઈ રીતે થયું? જો આપણી પાસે એક્સ અને વાય હોય અને આપણે તેનો સરવાળો કરીએ, તો આપણે વર્તુળની આસપાસ અડધું ફરવું પડે છે, જે 180 અંશ થાય છે. આમ આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે. તેથી એક્સ વત્તા વાય બરાબર 180 અંશ થાય. હવે વિચારો કે જો આપણી પાસે બે લંબ રેખાઓ આવી રીતે હોય, આ બંને લંબ રેખાઓ છે અને તેમાં ત્રીજી રેખા આ રીતે દોરી હોય, તો તે બંને ખૂણા કયા ખૂણા થાય? ધારો કે આ એક્સ ખૂણો છે અને આ વાય ખૂણો છે, અને આપણે કહ્યું છે કે આ બંને રેખાઓ લંબ રેખાઓ છે, એટલે કે તેઓ 90 અંશના ખૂણે છેદે છે. તેથી આ આખો ખૂણો 90 અંશનો થશે. તો વિચારો કે હવે એક્સ વત્તા વાય શું થાય? એક્સ વત્તા વાય બરાબર 90 અંશ થાય. અથવા આપણે કહી શકીએ છીએ કે એક્સ અને વાય બંને કોટિકોણના ખૂણાઓ છે. કોટિકોણના ખૂણાઓ છે. ઘણી વખત આ બંનેમાં મૂંઝવણ થતી હોય છે, તો તેને યાદ કરી લેવાનું. 180 એટલે પૂરક કોણના ખૂણા અને 90 એટલે કોટિકોણના ખૂણા. તો ચાલો હવે આપણે આગળ વધીએ, આપણે વધુ ખૂણાઓ વિશે શીખીએ, અને હું તે માટે તમને થોડા ઉપાય આપું છું કે જેથી તમે દાખલા ગણી શકો. અહીં આપણે એક્સ અને વાય એમ બે ચલનો ઉપયોગ કર્યો છે. જો તમે ચલ વિશે જાણતા ન હોવ તો તમે સંખ્યા પણ લઈ શકો છો. જો એક્સ બરાબર 30 અંશ હોય તો વાય બરાબર 60 અંશ મળે છે. તેવી જ રીતે આ સ્થિતિમાં જો એક્સ બરાબર 45 અંશ હોય તો વાય બરાબર 135 અંશ થાય છે. હવે આપણે બે છેદિકા દ્વારા બનતા ખૂણા વિશે શીખીએ. આપણી પાસે બે રેખાઓ છે જે કંઈક આ રીતે એકબીજાને છેદે છે, અને જેથી આપણી પાસે ખૂણાઓ આ રીતે બને છે, જે ખૂબ જ રસપ્રદ છે. હવે સૌપ્રથમ આપણે સામસામેના ખૂણાઓ વિશે શીખીએ. જો આ ખૂણો ધારો કે એક્સ અંશનો હોય, તો તેની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો પણ એક્સ અંશનો જ થાય. આ ખૂણાનો માપ એક્સ અંશ હોય તો આ ખૂણાનો માપ પણ એક્સ અંશ જ થાય, કારણ કે બંને સામસામેના ખૂણાઓ છે. આ ખરેખર સાચું છે. તો ચાલો આપણે તેને સાબિત કરીએ. ધારો કે આપણે આ બાબત જાણતા નથી. ધારી લો કે આ ખૂણો વાય અંશનો છે, અને હું તમને અહીં સાબિત કરીને બતાવું છું કે એક્સ બરાબર વાય થાય, એટલે કે એક્સ અને વાય બંને સમાન છે. તેવી જ રીતે ધારી લો કે આ ખૂણો ઝેડ અંશનો છે. વિચારો કે આપણે એક્સ અને ઝેડ વિશે શું જાણીએ છીએ. અહીં થોડું અલગ રીતે દોર્યું છે એટલે તમને ખ્યાલ નહીં આવે, પરંતુ હું તમને થોડી સૂચનાઓ આપું છું. તો વિચારો કે આ આખી બાબત કયો ખૂણો થશે. જુઓ કે અહીં તે વર્તુળનું અડધું છે, તો આ કયો ખૂણો થશે? તે 180 અંશનો ખૂણો થશે. તો વિચારો કે એક્સ વત્તા ઝેડ શું થાય? એક્સ વત્તા
ઝેડ બરાબર 180 અંશ થાય, અથવા એક્સ અને ઝેડ બંને પૂરક કોણના ખૂણાઓ છે. વિચારો કે હવે આપણે ઝેડ વિશે શું જાણીએ છીએ. ઝેડ બરાબર 180 અંશ ઓછા એક્સ, કારણ કે એક્સ વત્તા ઝેડ બરાબર 180 અંશ છે. હવે વિચારો કે ઝેડ અને વાય વચ્ચે શું સંબંધ છે. જુઓ, હું અહીં આ મોટો ખૂણો દોરું છું, તે ફરીથી વર્તુળનું અડધું છે, વર્તુળની આસપાસનું અડધું અંતર છે. આ પણ 180 અંશ છે. આમ આપણે જાણીએ છીએ તે મુજબ ઝેડ વત્તા વાય બરાબર 180 અંશ થાય, કારણ કે ઝેડ અને વાય બંને પૂરક કોણના ખૂણાઓ છે. અને હવે આપણે એ પણ જાણીએ છીએ કે ઝેડ બરાબર 180 અંશ ઓછા એક્સ છે, તો આ ઝેડ ની કિંમત આપણે અહીં મૂકીએ. તેથી આપણને મળશે 180 અંશ ઓછા એક્સ વત્તા વાય બરાબર 180 અંશ. બંને બાજુથી 180 અંશ બાદ કરતા આ નીકળી જશે, માટે આપણને મળશે ઓછા એક્સ વત્તા વાય બરાબર 0. બંને બાજુ એક્સ ઉમેરીએ કે જેથી આપણને મળશે વાય બરાબર એક્સ. આ ઘણી લાંબી રીત છે અને આપણે અહીં એ દર્શાવ્યું કે સામસામેના ખૂણાઓ ના માપ સરખા હોય છે, તેથી એક્સ બરાબર વાય થાય. આમ બે રેખાઓના છેદવાથી ઘણા ખૂણાઓ બને છે, તે જ પ્રમાણે જો આ ઝેડ અંશનો ખૂણો હોય તો તેની સામેનો ખૂણો આ ખૂણો પણ ઝેડ અંશનો જ થાય. આમ હવે આપણે જાણીએ છીએ તે મુજબ વર્તુળની આસપાસ કુલ 360 અંશ હોય છે. બે ખૂણાઓના ભેગા થવાથી તેનું અડધું મળે તો તેઓ પૂરક કોણના ખૂણાઓ થાય છે. તેમનો સરવાળો 180 અંશ થાય છે. જો સરવાળો 90 અંશ થતો હોય તો તેઓ કોટિકોણના ખૂણાઓ હોય છે. એક્સ વત્તા વાય બરાબર 90 અંશ, અને છેલ્લે સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. આ ખૂણો બરાબર આ ખૂણો, તે જ પ્રમાણે આ ખૂણો બરાબર આ ખૂણો, કારણ કે તેઓ સામસામેના ખૂણાઓ છે. પછીના વિડીયોમાં હું તમને સમાંતર રેખાઓ અને છેદિકા વિશે સમજાવીશ.